આજે આપણે છે ચેપ્ટર નંબર 1 છે એનો લાસ્ટ પોઈન્ટ છે ભણવા જઈ રહ્યા છે. અગર આપણે જોઈએ તો ઇન્ટરનેટ ટેકનોલોજી છે કઈ રીતના ઉપયોગી છે, કમ્પ્યુટર ટેકનોલોજી છે કઈ રીતના ઉપયોગી છે. હવે આપણે જે ભણવા જઈ રહ્યા છે ઇન્ટરનેટ ટેકનોલોજીના ભય સ્થાનો કયા છે. હવે ઇન્ટરનેટ ટેકનોલોજી આપણને ઉપયોગી ઘણી બધી છે પણ સાથે એના ભય સ્થાનો પણ ઘણા બધા છે. ઉપયોગીમાં તો આપણે જોઈ છે કે ઘણા બધા છે. અર્થશાસ્ત્રમાં કઈ રીતના ઉપયોગી છે, પ્રેઝન્ટેશન બનાવવું હોય તો કમ્પ્યુટર વર્ક જોઈએ છે, પછી કોઈ પણ માહિતી તમારે મેળવવી હોય તો ઇન્ટરનેટ દ્વારા તમે પ્રાપ્ત કરી શકો. તો હવે ઇન્ટરનેટ ટેકનોલોજી આપણને ઘણી બધી જે શૈક્ષણિક રીતે ઉપયોગી છે અથવા તો બિઝનેસમાં પણ આપણને ઘણી બધી ઉપયોગી છે. પણ હવે આપણે આગળ જોઈએ હવે ઇન્ટરનેટ ટેકનોલોજી છે એના ભયસ્થાનો કેટલા છે. તેમાં પહેલું છે માત્ર સાધન. માત્ર સાધન એટલે કે આપણે ઓપરેટ કરેલું સાધન છે. ઇન્ટરનેટ છે એ માણસે જ બનાવે છે. કમ્પ્યુટર કેમ એક સાધન છે એમ ઇન્ટરનેટ પણ એક સાધન છે. જે છે આપણે માણસ જ એને ઓપરેટ કરે છે. આપણે જે અંદર માહિતી નાખીએ છીએ, એન્ટર કરીએ છીએ, એ માહિતી આપણી તરફ બહાર છે કે આપણને બહાર એ માહિતી આપે છે. તો માત્ર સાધન છે તે પોતાની વિચાર શક્તિ ધરાવતું નથી. આપણે બીજો પોઈન્ટ જોઈએ છે કે શિક્ષક છે કે વ્યક્તિ જેવી વિચાર શક્તિ કે તર્ક શક્તિ ધરાવતું નથી. મારે હું જે વિચારું છું કે તમે જે વિચારો છો એવી વિચાર શક્તિ એ ધરાવી શકતું નથી. તે પોતાની માહિતી છે જાતે ઓપરેટ કરી શકતું નથી. કેમ? કેમ કે એ છે પોતે એક સાધન છે. એ માણસ જેવો વિચાર કે મગજ ધરાવતું નથી. કેમ કે માણસે બનાવેલું એ સાધન છે. તો આપણે જોઈએ કે શિક્ષક છે વ્યક્તિ છે એવી કઈ વિચાર શક્તિ કે તર્ક શક્તિ ધરાવતું નથી. હવે પછી ત્રીજો પોઈન્ટ છે કે ખોટી માહિતી. હવે ઇન્ટરનેટ પરથી આપણને જે ખોટી માહિતી પણ પ્રાપ્ત થઈ શકે છે. જો તમને એની વ્યવસ્થિત રીતે ખબર ન હોય, વેબસાઇટ ખબર ન હોય, તેની પરથી તમને જે ખોટી માહિતી પણ મળી શકે છે. પછી અપ્રસ્તુત માહિતી. હવે તમે જો કે જે માહિતી છે આપણી પાસે નથી એ માહિતી, હવે ધારો કે હું વસ્તી ગણતરી છે ભારતની વસ્તી ગણતરી કેટલી છે એ હું સર્ચ કરું છું પણ મને અમેરિકાની મળે, તો મારે અમેરિકાની વસ્તી ગણતરી કામની ન કામની, તો અપ્રસ્તુત માહિતી મળે છે, ભ્રામક માહિતી મળે છે, નકલી માહિતી જે ભ્રમ આપણને ઉત્પન્ન કરે છે. પછી નકલ કરેલી માહિતી, જે માહિતી તમારે જોઈતી નથી, જે સાચી માહિતી છે તમને ખબર ના હોય તો પણ જે નકલ કરેલી માહિતી તમારી પાસે પહોંચે છે. તો પછી ઇન્ટરનેટનો દુરુપયોગ કહેવાય. આપણે ઘણી વાર જોયું છે તમે ક્યારે પણ કઈ માહિતી સર્ચ કરતા હશો ત્યારે જોઈ શકો છો કે તમને જે ખોટી માહિતી મળે છે. પછી છે વિશ્વસનીય વેબસાઇટ. જો આગળના છે આપણે વિડીયોમાં જોયું હતું વિશ્વસનીય વેબસાઇટ કઈ હતી આપણી, કે જે CSO છે, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જે શું કામ કરતી હતી, વસ્તી ગણતરી અંગેનું છે એ કામ કરતી હતી, એનો સર્વે કરતી હતી. આ વેબસાઇટ છે વિશ્વસનીય વેબસાઇટ. આ વેબસાઇટ ઉપર જે માહિતી ખોટી હોતી નથી. પછી છે NSSO કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. આ જે સંસ્થા છે એ શું કરે છે, માહિતીનો સર્વે કરે છે, તેની પર પણ માહિતી આપણને વ્યવસ્થિત રીતે મળી રહે છે. તો વિશ્વસનીય વેબસાઇટ હોય એની ઉપરથી તે તમે માહિતી મેળવી શકો છો. તો આ છે આપણા શું છે ઇન્ટરનેટ ટેકનોલોજી છે એના ભયસ્થાનો છે એ જોવા મળે છે. જો હજી એક વાત કહી દઉં કે ઇન્ટરનેટ ટેકનોલોજી છે એ શું છે, માત્ર સાધન છે. સાધન એટલે કે કમ્પ્યુટર કેમ એક સાધન છે, ઇન્ટરનેટ પણ છે એક સાધન છે. પછી બીજો પોઈન્ટ છે શક્તિ, શિક્ષક છે વ્યક્તિ છે જેવી વિચાર શક્તિ કે તર્ક શક્તિ ધરાવતું નથી. કેમ કે માણસ જે વિચાર કરી શકે છે તે કમ્પ્યુટર વિચાર કરી શકતો નથી. પછી આગળ છે ખોટી કે અપ્રસ્તુત માહિતી તમને પ્રાપ્ત થાય છે, ભ્રામક માહિતી મળે છે, નકલ કરેલી માહિતી તેમાંથી મળી રહે છે. અથવા તો તમને જો વેબસાઇટ ખબર ન હોય, માહિતી સાચી છે એ ખબર ન હોય તો તમારી પાસે ખોટી માહિતી પણ આવી શકે છે. એટલે કે વિશ્વસનીય વેબસાઇટ હોય તો તે તમને છે સાચી માહિતી મળી શકે છે. પછી છે પછીનો પોઈન્ટ છે CD કોમ્પેક્ટ ડિસ્ક. હવે CD છે આપણે જોઈએ છે ઘણી બધી ઘણા પ્રકારની CD આવે છે. તો આ એક પ્રકારની એવી CD છે કે બહુ જ ખર્ચા મહેનતે છે તૈયાર કરેલી હોય છે. મોટી મોટી સંસ્થાઓ આ CD નો ઉપયોગ કોણ કરે છે, પ્રયોગશાળાઓ. જે આપણી પ્રયોગશાળા છે, NASA છે, એ જે સંશોધનકારો છે એ લોકો છે આની CD ઓ તૈયાર કરે છે. હવે NASA છે એ શા માટે કે નવા નવા પ્રયોગો છે પછી સંશોધનકારો છે એ છે એ કોમ્પેક્ટ ડિસ્કનો ઉપયોગ કરે છે. આપણે જોઈ શકીએ છીએ પછી આ સંસ્થાઓ તૈયાર કરી અને એને બજારમાં વેચવા માટે મૂકે છે. પછી બીજો પોઈન્ટ છે કે બજારમાં વેચાણ માટે છે એ મૂકે છે. પછી કઈ કઈ CD ઓ આપણને મળી આવે છે તો આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રીય આવકની CD. હવે તમારે છે આપણે ભારતની રાષ્ટ્રીય આવક કેટલી છે અથવા તો કોઈ બીજા દેશની રાષ્ટ્રીય આવક કેટલી છે
એ તમારે જાણવું હોય તો આપણને કેમ આજે કે રાષ્ટ્રીય આવકની સીધી છે ઈ પ્રાપ્ત થઈ રહી છે. પછી છે ઉદ્યોગોનો સર્વેની સીધી, જે ઉદ્યોગોનો સર્વે કોણ કરે છે? NSSS ઓફ સંસ્થા, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, તે જે સંસ્થા છે આ સીડીઓ બહાર પાડે છે. અને આ સીડીઓ છે જે સંશોધકો છે, પ્રયોગશાળાઓ છે, આ વસ્તુનો છે એ લોકો ઉપયોગ કરે છે. પછી છે વસ્તી ગણતરી, એ પહેલા પણ વાત કરી કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, તે સંસ્થા છે એ આ સીડીઓ બહાર પાડે છે. પછી CMI, સેન્ટ્રલ ઓફ મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, ભારતીય અર્થતંત્રની છે એ સીડી પણ બજારમાં મળે છે. અને આ સંસ્થા એક એવું કામ કરે છે કે સીડીને ઓપરેટ કરવા માટેનો સોફ્ટવેર પણ બનાવે છે, જે આપણને ખૂબ જ ઉપયોગી હોય છે. આ સીડી છે ઓપરેટ કરવાનો સોફ્ટવેર છે આપણે ખરીદી શકતા નથી, કેમ કે પ્રયોગશાળાઓ અને સંસ્થાઓને છે એ સીડી કામની હોય છે. આપણને શું થાય કે આપણે એ સીડી ખરીદીએ તો આપણને અંદર જે આંકડાકીય માહિતી એટલી બધી હોય કે આંકડાકીય માહિતી આપણે છે એ સરળતાથી છે ગોતી શકતા નથી, ઝડપથી આપણને મળી શકતી નથી. તો આપણા માટે તો આ વસ્તુ છે ખૂબ જ ખર્ચાળ વસ્તુ છે. એટલા માટે જે સીડીનો ઉપયોગ છે મોટી મોટી કંપનીઓ અને ઉદ્યોગકારો કરે છે. તો આ સીડીનો ઉપયોગ કરો. પછી છે ને મુશ્કેલી શું સર્જાય છે, કે મુશ્કેલી શા માટે પડે છે? હવે સીડી છે, હવે તમે વિચારો કે તમે ભારતની વસ્તી ગણતરી કરી છે, એના વિશે બધા રાજ્યોની જે તમે સીડી એટલે કે કોઈ પણ એક સીડી ખરીદો, એ ભારતની વસ્તી ગણતરી. હવે તમારે ગુજરાતની વસ્તી ગણતરી જાણવી છે તો તમારે જે સીડી છે અંદર તમારે કેટલી આંકડાકીય માહિતી છે માયા જાણે છે અને તમારે જોવું પડશે, એમાંથી તમે ગૂંચવાઈ જશો અને તમને જે મુશ્કેલી સર્જાશે. આ ઉપરાંત બીજું શું થાય છે કે આ ખૂબ જ મોંઘી હોય છે, જે આપણે એને ખરીદી શકતા નથી. સંશોધન કરતી સંસ્થાઓ છે આ સીડીનો ઉપયોગ કરે છે, કેમ કે આપણા માટે છે આ સીડી કાંઈ ઉપયોગી નથી, નથી આપણે છે ભારતીય અર્થતંત્ર ચલાવવાનું કે નથી આપણે દેશ ચલાવવાનું, એટલા માટે છે આ સંશોધન કરતી સંસ્થાઓ તે આ સીડીનો ઉપયોગ કરે છે અને કંપનીઓ પણ છે આ સીડીઓની ખરીદારી કરે છે. તો મિત્રો આપણને છે ઇન્ટરનેટ ટેકનોલોજીના ભયસ્તાનો અને કોમ્પેક્ટ ડિસ્ક, આ છે એ બે માર્કમાં પ્રશ્ન પૂછાય છે અને જ્યારે છે કોમ્પેક્ટ ડિસ્ક છે 3 માર્કમાં છે એ પ્રશ્ન આપણને પૂછાય છે. તો આપણે છે અહીંયા છે આપણો પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે. તો હવે આના આઈએમપી જે સવાલ જવાબ છે સ્વાધ્યાયમાં આપેલા છે કે અર્થશાસ્ત્રમાં આકૃતિનો ઉપયોગ શું છે, આકૃતિનું મહત્વ શું છે, આકૃતિ એટલે શું, પછી જે ઇન્ટરનેટ ટેકનોલોજી અને કમ્પ્યુટર ટેકનોલોજી છે એના ભયસ્થાનો જણાવો, એ તમને શા માટે ઉપયોગી છે, તે તમારે પ્રશ્ન છે લખવાના છે અને પાકા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 છે એ પૂરું કર્યું, હવે ચેપ્ટર નંબર 2 છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો ચેપ્ટર નંબર 2 છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. હવે વૃદ્ધિ અને વિકાસ આ શબ્દ તમે સાંભળ્યો હશે, વૃદ્ધિ એટલે શું અને વિકાસ એટલે શું, કેમ કે અત્યારે છે આપણો દેશ વિકાસશીલ છે એ પ્રક્રિયામાં આગળ જઈ રહ્યો છે, તેના કારણે છે આ શબ્દ આપણે વારંવાર છે એ સાંભળ્યા હોય છે. આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વૃદ્ધિ એટલે શું, કે આપણો દેશ છે એ કઈ ગતિ તરફ જઈ રહ્યો છે. હવે તમને છે એ વિચાર આવશે કે વિકાસ એટલે શું, કે ભારત છે વિકાસ કઈ રીતના કરે છે, તમને કેમ ખબર પડે કે આપણો દેશ વિકાસશીલ છે કે વિકસિત છે? તો એ જાણવા માટે આપણે છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો અર્થ જાણવો જરૂરી છે. હવે પહેલા આપણે થોડીક તેની પ્રસ્તાવના જાણી લઈએ કે આર્થિક વિકાસ છે એ સાધુ અત્યારે શું થઈ ગયો, બધા દેશનો મહત્વપૂર્ણ છે ધ્યેય થઈ ગયો, ગોલ થઈ ગયો છે બધા કે છે હવે આર્થિક વિકાસ છે એ આપણે કરવો જ છે. અને આપણે બીજા વિશ્વયુદ્ધ 1939 થી 1944 વચ્ચે જે બીજું વિશ્વયુદ્ધ થયું પછી શું છે કે બધા દેશો વચ્ચે છે એ વિકાસની પ્રક્રિયા ઝડપથી શરૂ થવા લાગી છે. આ વિશ્વયુદ્ધના કારણે શું થયું કે ગરીબી છે, બેકારી છે, બેરોજગારી છે, ભૂખમરો છે, આવી સમસ્યાઓ છે એ વધારો થવા માંડ્યો, જેના કારણે શું થયું કે જે વિકાસશીલ દેશો છે એ સમસ્યાનો ઉકેલમાં તે રહ્યા અને જે વિકસિત દેશો છે તે આગળ છે વિકાસ કરતા રહ્યા. એમાં આપણો ભારત પણ છે કે ભારતમાં છે આપણે બીજા વિશ્વયુદ્ધ પછી જે ઘણી બધી છે આફતોનો સામનો કરવો પડ્યો, જેના કારણે છે આપણી બધી સમસ્યા છે ગરીબી બેકારી છે એ બધી સમસ્યાઓનો સામનો કરતા કરતા છે આપણે થોડા પ્રગતિના પંથે આવતા રહ્યા. તો આપણે જાણીએ છીએ કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ બંને શબ્દો છે એ આપણા ભારત દેશમાં વારંવાર વપરાય છે કે આપણે આર્થિક વિકાસ સાધવો છે, આપણે આર્થિક વૃદ્ધિ સાધવી છે. તો હવે આર્થિક વિકાસ એટલે શું થાય, ઇકોનોમિક ડેવલપમેન્ટ, એને શું કહેવાય છે ઇકોનોમિક ડેવલપમેન્ટ. આનો અર્થ આર્થિક વિકાસ કે આપણા દેશે કેટલી પ્રગતિ કરી, આપણો દેશ છે કેટલો આગળ થયો. હવે આર્થિક વૃદ્ધિ એટલે ઇકોનોમિક ગ્રોથ,
એટલે કે વિકસિત દેશો છે એમાં આર્થિક વૃદ્ધિ થાય અને વિકાસશીલ દેશો હોય એમાં શું હોય આર્થિક વિકાસ, કેમ કે હજી આપણે છે આર્થિક વિકાસ સાધવાનો છે પછી આપણે છે આર્થિક વૃદ્ધિ થાય. હવે આર્થિક વૃદ્ધિમાં શું હોય, ઉત્પાદન અને સેવાઓમાં જે વધારો થતો હોય એમાં કોઈ પ્રજાને છે પ્રજાની કલ્યાણકારી એની સુખાકારી છે એની જીવન ધોરણ છે એમાં કઈ સુધારો વધારો થતો હોતો નથી. હવે આ છે કાર્ય કોણ કરી શકે છે, વિકસિત દેશો હોય એ જ આ કાર્ય કરી શકે છે, વિકાસશીલ દેશો છે એ આ કાર્ય કરી શકતા નથી. કેમ, પહેલા તેનો આર્થિક વિકાસ થાય પછી જ તેની આર્થિક વૃદ્ધિ શક્ય છે. એટલે આપણે કહી શકીએ કે આર્થિક વિકાસ છે એની ઉપર જ આર્થિક વૃદ્ધિ છે એ નિર્ભર છે. તો ચાલો હવે આપણે જોઈએ આગળ કે આર્થિક વૃદ્ધિ તો આમાં છે શ્રીમતી ઉર્સુલા હિક્સ એ શું કહે છે કે જે અર્થશાસ્ત્રી છે શ્રીમતી ઉર્સુલા હિક્સ એના મતે એ કહેવા માંગે છે કે વિકાસમાન છે એ દેશોના પ્રશ્નોનું નિરાકરણ છે આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વિકાસ. એ શું કહે છે કે વિકાસમાન દેશો, વિકાસમાન દેશો એટલે કેવા, એના આર્થિક પ્રશ્નો છે એનું નિરાકરણ એટલે આર્થિક વિકાસ. હવે વિકાસમાન દેશો છે આપણો ભારત દેશ છે, હવે એમાં કેવા આર્થિક પ્રોબ્લેમ થાય છે, લોકોને બેરોજગારી નથી, બેરોજગારી હોય છે, રોજગારી છે સમયમાં મળતી નથી, પૂરતા સમયમાં છે એ લોકોને રોજગારી પ્રાપ્ત થતી નથી, ભૂખમરાની સમસ્યા છે. તો આ બધી સમસ્યા છે આપણા દેશમાં ઉદ્ભવે છે. આપણો દેશ શું છે, હજી વિકાસ કરે છે જેના કારણે છે આપણે જે આર્થિક વિકાસ છે એ કરી રહ્યા છીએ એમાં છે અર્થશાસ્ત્રી ઉર્સુલા હિક્સનું કહેવું છે. પછી ત્રીજો પોઈન્ટ વૃદ્ધિ માટે શું દર્શાવે છે કે વિકસિત દેશો છે એના આર્થિક પ્રશ્નોનું જે નિરાકરણ છે એ આર્થિક વૃદ્ધિ છે. હવે વિકસિત દેશો છે, વિકસિત દેશોએ આર્થિક વિકાસ કરી લીધો છે, તે આર્થિક તરીકે કેવા છે, કેપેબલ છે કે તેની પાસે જે કોઈ પણ સત્તા છે જે તે સત્તામાં રહી શકે છે, આર્થિક રીતે તે પોતે કેપેબલ છે, જેના કારણે વિકસિત દેશો છે એના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ છે એ આર્થિક વૃદ્ધિ છે. હવે તે શું કરશે કે લોકોના જીવન ધોરણ છે પછી લોકોમાં બેરોજગારી ન આવે, રોજગારીનું પ્રમાણ જળવાઈ રહે, તેની માથાદીઠ આવક વ્યવસ્થિત રહે, પછી રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, આવા બધા જે કારણો હોય એ શું કરશે કે જળવાઈ રહે, એ નીચે ન આવે. જો નીચે આવશે શું થશે, આર્થિક વૃદ્ધિ નહીં થાય, આર્થિક વૃદ્ધિમાં વધારો નહીં થાય. શું થશે કે આર્થિક વિકાસ એને ફરીથી સાધવો પડશે, એના કારણે છે આવા બધા જે સમસ્યાઓ છે એ જળવાઈ રહે જેના કારણે છે એનો આર્થિક વૃદ્ધિ છે એ થઈ શકે છે. હવે આર્થિક વૃદ્ધિનો આપણે જે અર્થ સમજીએ, આર્થિક વૃદ્ધિને કહેવાય શું, તો આર્થિક વૃદ્ધિ હવે એમાંથી તમે કહી શકો કે વિકસિત દેશો અને વિકાસશીલ દેશો એમાં કોઈ પણ દેશ છે એ તમે શેના કારણે કહી શકો કે આર્થિક વૃદ્ધિમાં છે એનો સમાવેશ થાય છે. હવે આપણો દેશ છે, આપણે ભારતનું ઉદાહરણ લઈ લઈએ તો તમને કેમ ખબર પડે કે આર્થિક વૃદ્ધિ આને સાથે છે અને આર્થિક વિકાસ આનો છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ તો દેશમાં જ, હવે તમને આપણે જાણવું હોય કે આર્થિક વૃદ્ધિ કયો દેશ ધરાવે છે અને આર્થિક વિકાસ કયો દેશ ધરાવે છે. તો આર્થિક વૃદ્ધિ જે આપણે લઈ શકીએ છીએ કે આર્થિક વૃદ્ધિમાં છે યુએસએ છે, રશિયા છે, એવા બધા દેશો છે એ આર્થિક વૃદ્ધિ કરનારા દેશો છે. અને આર્થિક વિકાસ આપણો જે વિકાસશીલ દેશ છે ભારત કે જે હજી પ્રગતિ કરી રહ્યો છે, ટેકનોલોજી ક્ષેત્રે છે, ભારતીય અર્થતંત્ર ઉપર કાબુ મેળવવાનો આ બધા જે પ્રયાસ કરી રહ્યો છે. તો આર્થિક વૃદ્ધિમાં શું હોય કે આર્થિક વૃદ્ધિ સાધવી હોય તો આપણે છે વસ્તુનું ઉત્પાદન વધારવું પડે, શું થાય ઉદ્યોગો ક્ષેત્રે પ્રગતિ લાવવી પડે, જેના કારણે શું થાય કે ઉદ્યોગો ક્ષેત્રે પ્રગતિ મળશે તો લોકો જે બેરોજગાર છે એને રોજગારી મળી રહેશે, લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે, જે લોકોની જે સુખાકારીમાં વધારો થશે. તો આ શું છે કે પોતાની આર્થિક વૃદ્ધિ છે વધતી જાય છે, પોતે આર્થિક રીતે વિકાસ કરતા રહ્યા છે, પછી જે આપણા દેશની છે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. તો પહેલા શું થાય કે કોઈ પણ વસ્તુ છે ઉદ્યોગો ક્ષેત્રે પ્રગતિ કરશું તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે જમીન મૂડી શ્રમ ઉત્પાદનના ચાર સાધનો છે. જમીન મૂડી શ્રમ અને નિયોજક અથવા નિયોજક, તો આ ચાર સાધનો છે ક્રિયાશીલ બનશે, આ ચાર સાધનો ક્રિયાશીલ બનશે તો જ તે દેશની વૃદ્ધિ થશે, તો જ વિકાસ થશે. જમીન છે એમાંથી ઉત્પાદન મળશે, મૂડી છે એ કામે લાગશે, શ્રમ છે એ લોકો કરશે અને નિયોજન જે વિચાર શક્તિ કરશે, આ ચારે ચાર સાધનો જો કામે લાગશે તો જ તે જે દેશની આર્થિક વૃદ્ધિ થશે અને આર્થિક વિકાસમાં એ પરિણમશે. તો જો એનો અર્થ પણ આમ જ છે કે દેશમાં છે વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં વધારો થાય, જો શું છે
વ્યાખ્યા સૌનાની છે કે વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદન આર્થિક રીતે કોઈ પણ ઉદ્યોગ છે તો ઉદ્યોગની વસ્તુઓ છે એમાં ઉત્પાદનમાં વધારો કરો। આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે તો આપણે શું છે ખેતી ક્ષેત્રે છે ખેત ઉત્પાદનમાં વધારો કરો। અત્યારે આપણે જાણીએ છીએ કે હાલમાં ખેતી ક્ષેત્રને છે ઘણી બધી ટેકનોલોજી છે એનો ઉપયોગ કરે છે કે ટેકનોલોજીના કારણે શું થાય કે ઉત્પાદનમાં વધારો થાય। ઉત્પાદનમાં વધારો થશે એટલે શું થશે કે ઉત્પાદન વધશે લોકોની રોજગારી વધશે લોકોનું છે જીવન ધોરણ છે એ ઊંચું આવશે એના કારણે વસ્તુ અને સેવાનું છે કુલ ઉત્પાદનમાં વધારો થાય। કુલ ઉત્પાદનમાં વધારો થશે એટલે શું થશે દેશની આવક વધશે દેશની રાષ્ટ્રીય આવક સુધરશે લોકોની માથાદીઠ આવક સુધરશે એનાથી શું થાય કે આપણે છે આર્થિક વિકાસમાં પરિણામ અને આર્થિક વિકાસ થશે પછી આપણો આર્થિક વૃદ્ધિ છે થાય। તો આની જે વ્યાખ્યા શું છે કે દેશમાં વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં વધારો થાય તેને શું કહેવાય છે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે। હવે પછી એની બીજી વ્યાખ્યા દેશને લગતી કે દેશની પ્રજાને વસ્તુઓના પુરવઠો પૂરી પાડવાની શક્તિમાં થતો સુધાર। હવે દેશની પ્રજાને છે આપણા ભારત દેશની પ્રજા છે એને વસ્તુનો પુરવઠો છે યોગ્ય પ્રમાણમાં મળી રહે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થતું હોય તો એ છે એને વસ્તુનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં મળી રહે તો શું થાય એની સુખાકારીમાં વધારો થશે એની જીવન ધોરણ એનું ઊંચું આવશે પછી એના પરિણામે શું થાય વાસ્તવિક માથાદીઠ આવક વધશે વાસ્તવિક આપણી દેશની રાષ્ટ્રીય આવક વધશે જેના કારણે જે આર્થિક વૃદ્ધિ છે એ શક્ય છે। પછીનો આપણે જોઈએ છીએ કે એની મર્યાદાઓ કઈ છે આ એનો અર્થ છે કે દેશમાં વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં વધારો થાય તો તેને શું કહેવાય છે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે। જો ખાસ આ વ્યાખ્યા યાદ રાખવાની છે આર્થિક વૃદ્ધિનો અર્થ છે એ વારંવાર પૂછાય છે કે આર્થિક વૃદ્ધિ એટલે શું એક માર્ક આપણો છે આ પાઠ ટોટલ 10 માર્કનો છે આમાંથી 5 માર્કનો કે ક્વેશ્ચન નથી પૂછાતો પણ 3 માર્કના 2 માર્કના અને 1 માર્કના એમસીક્યુ બીએસક્યુ અને 2 માર્કના છે એ સવાલ પૂછાય તો એમાં તમને ખાસ પૂછાઈ શકે કે આર્થિક વૃદ્ધિ એટલે શું તો વસ્તુ અને સેવાના ઉત્પાદનમાં છે કુલ ઉત્પાદનમાં વધારો થાય તો તેને શું કહેવાય છે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે। પછી હવે જો આર્થિક વૃદ્ધિ છે એની મર્યાદાઓ કેટલી છે આ ખ્યાલ છે વિસ્તૃત છે પણ કેટલીક જગ્યાએ છે એ મર્યાદિત પણ છે તો એની પહેલી મર્યાદા છે આર્થિક વૃદ્ધિ માત્ર પરિમાણાત્મક પરિવર્તન છે। હવે તમને અહીંયા પ્રશ્ન થશે પરિમાણાત્મક એટલે શું પરિમાણાત્મક એટલે સંખ્યામાં વધારો। હવે જે જો આર્થિક વૃદ્ધિ છે સંખ્યા કે દ્રષ્ટિએ જ કામ કરે છે ઉદ્યોગોની સંખ્યા પછી છે ઉત્પાદનમાં વધારો પરિણામ દર્શાવે છે પરિમાણાત્મક પરિવર્તનો છે આર્થિક વૃદ્ધિ છે આ ક્ષેત્રે જ કામ કરે છે એને લોકો સાથે મતલબ નથી ઉત્પાદનમાં કેટલો વધારો છે દેશમાં છે લોકોનું જીવન ધોરણ કેટલું ઊંચું છે પછી ઉદ્યોગો છે એની સંખ્યામાં કેટલો વધારો છે નાના ઉદ્યોગો છે મોટા ઉદ્યોગો છે ગૃહ ઉદ્યોગો છે એમાં લોકો કેટલો વધારો છે કઈ દ્રષ્ટિએ છે એ અર્થતંત્ર ચાલે છે કેટલા સંખ્યામાં વધારો થાય છે એ બધું છે પરિણામ પરિમાણાત્મક પરિવર્તનમાં છે જોવા મળે છે એટલા માટે છે માત્ર પરિમાણાત્મક છે એની પહેલી મર્યાદા કે એમાં છે એ આ સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે છે। પછી આપણો બીજો પર છે સંસ્થાકીય વલણો અને મનોવૈજ્ઞાનિક વલણો। જો આમાં સંસ્થાકીય વલણો હવે જે ઉત્પાદન ક્ષેત્રે વધારો થતો હોય એટલે કે ઉદ્યોગોની સંખ્યામાં જે વધારો થાય જેના કારણે છે સંસ્થાકીય વલણોને ધ્યાનમાં લેવા કે સંસ્થા છે કઈ રીતના કાર્ય કરે છે તેને છે ક્યારે છે પોતાની જે આવકમાં વધારો કરશે એવી બધા વલણો છે એને ધ્યાનમાં લેવામાં આવે છે જેના કારણે છે આ એની મોટી મર્યાદા રહી છે। પછી ત્રીજો પોઈન્ટ છે મર્યાદિત ખ્યાલ છે। જો આર્થિક વૃદ્ધિ છે એ આર્થિક વિકાસ કરતા નાનો છે મર્યાદિત છે આર્થિક વિકાસની જેમ છે એ મોટો ખ્યાલ નથી અને આર્થિક વિકાસ કેવો છે બહુપરિમાણીય ખ્યાલ એટલે કે બે ખ્યાલ ધરાવે છે અને આ કેવું છે પરિમાણાત્મક કે એક જ ખ્યાલ ધરાવે છે જે લોકો છે પ્રજાના કલ્યાણ વિશે ધ્યાન આપતો નથી તે ખાલી શું છે કે દેશમાં છે આવક ક્યાંથી મળે છે અને આવક કેટલી પ્રાપ્ત થાય છે એના ઉપર છે વધારે ધ્યાન આપે છે તો એ મર્યાદિત ખ્યાલ છે કે ખાલી છે દેશની છે એ ઉદ્યોગો અને ઉદ્યોગોની સંખ્યા અને ઉત્પાદન સાથે મતલબ છે વધારો અને ઘટાડો વધારા અને સુધારા સાથે મતલબ છે તે પરિવર્તન સાથે સુધારા અને વધારા સાથે મતલબ એટલે કે પરિવર્તન સાથે મતલબ છે કે કેટલું છે આપણે પરિવર્તન કર્યું છે દેશમાં છે કેટલી ટેકનોલોજીનો વધારો કર્યો છે કેટલી ઉદ્યોગોની સંખ્યામાં વધારો થયો છે
તો આવા બધા છે એ મર્યાદિત ખ્યાલ છે જેના કારણે છે પરિવર્તન થશે તો આ ખ્યાલ છે એ આપણને અમલમાં આવશે પછી છે કલ્યાણ આમાં કલ્યાણ પ્રજાનું કલ્યાણ રહેતું નથી કે પ્રજાની જે આર્થિક સુખાકારી છે એની વિશે છે એ ધ્યાન લેવા દોરવામાં આવતું નથી કે આર્થિક ખ્યાલ કઈ રીતના ઉદ્ભવે છે પ્રજાને જે આમાં કઈ પ્રાપ્ત થતું નથી આર્થિક વૃદ્ધિ દેશ જ કરે છે પ્રજા છે એની જ તે જિંદગી છે જીવા રાખે એટલે કે એનું જીવન ધોરણ ઊંચું નથી આવતું એની માથાદીઠ આવકમાં કઈ ફેરફાર નથી થતો શું થાય કે ઉત્પાદન વધશે ઉદ્યોગો વધશે તો ઉદ્યોગો છે એ પોતે જે આગળ વધશે પણ એની આર્થિક વૃદ્ધિ થશે ઉદ્યોગોની પણ પ્રજા લોકોને છે જે સુખાકારી આર્થિક સુખાકારી છે એ પ્રાપ્ત થતી નથી તો આ શું છે આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ છે કેટલી છે ચાર પહેલો પોઈન્ટ એ યાદ રાખવાનું કે માત્ર પરિમાણાત્મક પરિવર્તન છે કેવું છે પરિમાણાત્મક એમાં તમે આ બે પોઈન્ટ લખી શકો કે ઉદ્યોગ છે એની સંખ્યા અને ઉત્પાદનમાં વધારો પછી બીજો પોઈન્ટ છે સંસ્થાકીય વલણો અને મનોવૈજ્ઞાનિક વલણોને ધ્યાનમાં લે છે અને ત્રીજો પોઈન્ટ મર્યાદિત ખ્યાલ છે વિસ્તૃત ખ્યાલ નથી અને ચોથો કલ્યાણ કે પ્રજાના કલ્યાણને છે એ ધ્યાનમાં લેવામાં આવતું નથી તો આપણે છે આ વિડીયોમાં છે આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ અને એની મર્યાદાઓ છે એ શીખ્યા હવે આવતા લેક્ચરમાં છે આપણે આર્થિક વિકાસ કોને કહેવાય છે આર્થિક વિકાસની મર્યાદાઓ કઈ છે એ આપણે આવતા લેક્ચરમાં ભણીશું આભાર તમારા ફોનમાં કઈ